ॐ जय जय नमोस्तु नमोस्तु नमो हरिहन्ताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्रायाणं नमो लुवे सवसाहुनं निजस्वरूपको परमरस जाम्ने भरो अपार बन्धु परमानन्दमय समय सार अविकार कुंद कुंद मुनि चंद्रवर अमृत चंद मुनि इंद आत्मरसी बनारसी बंदो पद अरविंद બહુજ બહુ સુંદર દ્વાર છે આ, બહુ જ સરસમાં સરસ આ દ્વાર આવ્યો છે, મોક્ષ દ્વાર. બરાબર છે ને? આશ્રય દ્વાર, બંધ દ્વાર એ બધા તો ચાલ્યા, બરાબર ને? પણ એમાં તો આપણો અપરાધ બતાડ્યો, હા, એમાં બતાડ્યું કે અનાધિકારથી આ જીવ કેમ દુઃખી છે, ખ્યાલ છે ને? એ બધી દશાનું વર્ણન કર્યું. પણ આ મોક્ષ દ્વારમાં તો અહીંયા જ્ઞાની થવાની આખી અહીંયા ઉપાય અને વિધિ બતાડી દીધી. અને એક જ્ઞાનીની દશા કેવી હોય, અજ્ઞાની અને જ્ઞાનીમાં શું અંતર છે, ખ્યાલ છે ને? એ આખું વર્ણન શેમાં આપી દીધું, કિસ્સામાં આપી દીધું, મોક્ષ દ્વારમાં આપી દીધું, ખ્યાલ છે ને? હા, અહીંયા આપણે જે છંદો ચાલ્યા, હવે આપણે આગળ જઈએ. જો અહીંયા 12મા નંબર 11મા નંબર પછી આપણે 12મા નંબરનો છંદમાં પણ બહુ માલ ભર્યો છે. પહેલાં 11મા નંબરના છંદમાં શું કહે છે? કાલે આપણે વાત કરી હતી ને અહીંયા દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ, એની વાત ચાલી 10મા નંબરના છંદમાં. અને હવે 11મામાં કહે છે, ચેતન લક્ષણ આત્મા આત્મ સત્તા માહી સત્તા પરિમિત વસ્તુ હૈ ભેદ તિહુ મે નાહી. ત્રણ વસ્તુની વાત કરી આમ, દ્રવ્યની, પર્યાયની અને પરિણતિની. દ્રવ્ય, પર્યાય અને પરિણતિ, બરાબર ને? પરિમિત આવ્યો ને શબ્દ. દ્રવ્ય, દ્રવ્યને જ બીજું કીધું ને 50 નિકાયમાં પરિણામી. દ્રવ્યનું જ બીજું નામ શું છે? પરિણામી. પર્યાયને કહેવાય પરિણામ, પુષ્પાંટી, પર્યાયને કહેવાય પરિણામ, બરાબર. અને પરિણતિ એટલે જે ક્રિયા થઈ ને, ક્રિયા ઉત્પાદમાં, ઉત્પાદ અને વ્યય રૂપ જે ક્રિયા થઈ, ખ્યાલ આવે છે ને? એને કહેવાય પરિણતિ. ફિર છે ભાભી, પરિણામી, પરિણામ ઓર પરિણતિ, બરાબર? જયશાંતિ, પરિણામી, પરિણામ અને પરિણતિ, ખ્યાલ છે ને? પરિણામી એટલે દ્રવ્ય, પરિણામ એટલે પર્યાય, અને જે ઉત્પાદ વ્યયવાળી જે પ્રોસેસ થયું, જે ક્રિયા થઈ, એને પરિણતિ કહેવાય છે, ખ્યાલ છે? આખી વસ્તુ આવી રીતે બનેલી છે. કેવી રીતે બની છે? તો કે પરિણામી, પરિણામ અને પરિણતિ, ખ્યાલ છે ને? એ મય શું છે? તો કે આખી સત્તા છે. અને એમાં અહીંયા એમ કહી દીધું, ચેતના એ આત્માનું લક્ષણ છે, ખ્યાલ છે ને? લક્ષણ કહી દીધો આખા સમયસારમાં, આખા સમયસારમાં આત્માને જ્ઞાન માત્ર કહી દીધો, જ્ઞાન માત્ર, ખ્યાલ છે ને? કારણ કે ચેતના એ આત્માનું શું છે? લક્ષણ છે. જાણનહાર કહીએ છે ને, જાણનહાર એ આત્મા કેવો છે? જાણનહાર છે, ખ્યાલ આવે છે ને? કારણ કે ચેતના એનું શું છે? તો કે એનું લક્ષણ છે. એ લક્ષણથી આખો આત્મા શું થઈ જાય છે? તો કે જણાઈ જાય છે, પકડાઈ જાય છે. કારણ કે લક્ષણ પ્રગટ છે અને લક્ષ્ય અપ્રગટ છે, ખ્યાલ આવે છે ને? લક્ષણ શું છે? જયશ્યાજી, પ્રગટ છે અને લક્ષ્ય અપ્રગટ છે. આપણને આજ સુધીને લક્ષણની જ મહિમા ન આવી. હું જ્ઞાનવાળો છું, જાણવાવાળો છું, એની આપણને મહિમા ન આવી. આપણને મહિમા કોની આવી? આપણને આ જ્ઞેયોની મહિમા આવી. 5 ઇન્દ્રિયના વિષય ભોગોની મહિમા આવે છે, સમજાય છે ને? એના કારણે તો આ સંસાર ઊભો છે. સંસાર કોનું નામ છે? ગુરુદેવ ઘણીવાર કહે છે ને, સંસાર સ્વભાવથી ખસવું એનું નામ સંસાર છે. આ સ્ત્રી ઘર કુટુંબ પરિવારનું નામ સંસાર નથી, જોશનાથી, બરાબર ને? એટલે અગર એ સ્ત્રી ઘર કુટુંબ પરિવારનું નામ સંસાર હોય
સંસાર હોય તો નિગોદના જીવ પાસે ક્યાં બધું ભારમાં સહયોગ છે. હા, સિદ્ધ થાય ને તો તેઓ મુક્ત સિદ્ધ થઈ જશે. એટલે આનું નામ સંસાર નથી. હા, અને અહીંયા તો આ બધા સહયોગ છૂટીને જીવ બીજા ભાવમાં જાય છે તો બધું અહીંયા છૂટી જાય છે કે નહીં, ખ્યાલ આવે છે ને? આ બધા નવા 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 સહયોગો ધારણ કરે છે કેમ? આ સ્વભાવની વિરાધનામાં મમ્મી આ અનાદિકાળથી આવા સહયોગ ધારણ કરતો આવ્યો છે. ગુરુદેવ કહે છે ને, જેમ ઓલા માખી ઓલા સાકરના ગાંગડા ઉપર ઓલા ભડભડ કરે ને, એમ આ અજ્ઞાની જીવ આ સહયોગને શું છે, ચોટીને બેઠો છે. સમજાય છે ને? આ મારું, આ મારું, આ મારું, આ મારું, મને આના વગર ના ચાલે. ખ્યાલ આવે છે ને? અહીંયા કહેશે કે એવી દશામાં પહોંચી જશું કે જ્યાં નિરંતર મરું મરું થયા કરશે. એક શ્વાસમાં 8-10-12 જન્મ્યો મર્યો ભર્યો દુઃખવા. તૃષ્ણા કેટલી છે? પંડિત ટોડલમાં જે કીધું છે ને મોક્ષમાં પ્રકાશકમાં, કે આખા આખા લોક આખો લોક જેટલો ગડ્ઢો કરો ને, તો પણ એની તૃષ્ણા શું ના થાય? પૂરી ના થાય. ખ્યાલ આવે છે ને? પૂરી નહીં થાય. પૂજામાં ગયા છે ને, તૃષ્ણા કી ખાઈ ખૂબ ભરી પર રિક્ત રહી વહ રિક્ત રહી આહા. સમજાય છે ને? એટલે આ માર્ગ આપણને મળ્યો છે તો અંતર્મુખ થવા માટે મળ્યો છે. કહે છે ને, બધાની ચિંતા છોડી દો, ચાલે છે, પરથી બધા ઉપરથી લક્ષ હટાડી દો, કારણ કે આ સમજાવવાનો માર્ગ નથી, સમજવાનો માર્ગ છે. ખ્યાલ આવે છે ને? સમજાવી શકતા જ નથી. કોણ કોને સમજાવી શકે? જે જીવ સમજે છે એની પોતાની યોગ્યતાથી સમજે છે. ખ્યાલ છે ને? જ્યાં તીર્થંકર જેવા તીર્થંકર પાસેથી પણ જીવ કેવા આવે છે? કોરા ને કોરા આવે છે. વિરોધ કરીને વયા ગયા ને આ મારી ચીનો જીવ. બોલો, વિચાર કરો. ખ્યાલ છે ને? તો આપણે તો કોણ હશે? સમજાય છે ને? કોઈ કોઈથી ના સમજી શકે, કોઈ કોઈનું ભલું બૂરું ના કરી શકે, કોઈ કોઈને સુખી દુઃખી ના કરી શકે, એવા તો આપણને જબરદસ્ત ગુરુદેવશ્રીએ શું આપ્યા? સિદ્ધાંતો આપ્યા. સમજાય છે? આ સિદ્ધાંતો જીવનમાં ઉતરી જઈએ, ઉતારી નાખે ને, તો આ નિહાળ થઈ જઈએ, નિર્ભાર થઈ જઈએ. આખો મોક્ષ માર્ગ આપણને નિર્ભાર કરવાનો છે કે ભાઈ કશે કોઈ ઉપર લક્ષ્ય કરવા જેવું નથી. એક જોવા લાયક કોઈ જગતમાં છે તો એ પોતાનો શુદ્ધાત્મા છે. જો મારે મારું હિત કરવું હોય, મારે મારું કલ્યાણ કરવું હોય, તો અમે જે શુદ્ધાત્મા બતાડીએ છીએ એ શુદ્ધાત્માની શું કરી લે? દ્રષ્ટિ કરી લે. સમજાય છે ને? બાકી આ તો બધો બહારમાં તો સહયોગનો વિયોગ થવો એ તો શું છે? હમ, એ તો નિયમ છે. સમજાય છે? તો નિયમ છે. અને હજીન જો નહીં કરીએ તો જે પંડિત દોલતરામ જે 6 ડાળામાં કીધું છે ને, તાસ બ્રહ્મણ કી હે બહુ કથા. સમજાય છે ને? એટલે ભૂતકાલ અપના બતા દયા, ભૂતકાલ કે ભૂતકાળમાં આ શુદ્ધાત્માના વિરાધના કરી આટલા બધા અનંત કાળથી આ બધા ભવ કરતા આવ્યા છે, અને હજીન જો હવે હું મારું કામ નહીં કરું, હું મારા શુદ્ધાત્માનો અનુભવ નહીં કરું, ખ્યાલ આવે છે ને, તો ભવિષ્યમાં પણ મારી દશા આવી થશે. સમજાય છે ને? શું લખી દીધું છે દોલતરામજી. ગુરુદેવ તો કહે છે ને કે આચાર્યોએ તો ગજબના કામ કર્યા, પણ આપણા જૈન ધર્મના પંડિતોએ પણ ગજબના કામ કર્યા. ખ્યાલ આવે છે ને? કેવી દશા છે! જ્ઞાની થઈ ગયા એટલે શું થઈ ગયા? હા, કરવા યોગ્ય કામ. આગળ કીધા કેટલા એકાદ છંદમાં આવ્યું ને, કૃતકૃત થઈ ગયા, કરવા યોગ્ય કામ કરી નાખ્યું. સમજાય છે? મોક્ષનું રિઝર્વેશન થઈ ગયું, ભગવાનના લઘુનંદન થઈ ગયા. સમજાય છે ને? હવે કીધું ને કે હવે અહીંયા નરક અને નિગોદના દ્વાર શું થઈ ગયા? જ્ઞાનીઓ માટે બંધ થઈ ગયા. બંધ થઈ ગયા. ખ્યાલ આવે છે ને? કે છે ને કે બંને જ્ઞાની દેખાય છે રાગમાં, જ્ઞાની દેખાય છે બહારમાં રાગમાં, પણ છે કેવા? છે કેવા? ત્યાગી છે. કેવા? ત્યાગી. સમયસાર કે છે ત્યાગી છે. અને અજ્ઞાની દેખાય છે ત્યાગમાં, પણ છે કેવા? તો કે રાગી. ખ્યાલ છે ને? કઈ ગજબનો માર્ગ છે. કારણ કે આખું માપદંડ કોના આધારથી થાય છે? તો કે અભિપ્રાયના આધારથી થાય છે. જ્યાં અભિપ્રાયનો બદલો થઈ ગયો, પલટો થઈ ગયો, સમજાય છે ને? તો પછી હજીન ભલે અસ્થિરતાજન્ય રાગ છે. હા, રામચંદ્રજી મૃદુ લઈને ફર્યા ને 6 મહિના સુધી. ખ્યાલ છે ને? એ કેવો તીવ્ર ચારિત્રનો રાગ હતો. ખ્યાલ છે ને? સીતાજીના વિયોગમાં પહાડોને પૂછતા હતા, શું પૂછતા હતા? બોલો. કે હે સીતા, ક્યાં છો તમે? હા, મારી સીતા ક્યાં છો? સમજાય છે ને? આવો રાગ અજ્ઞાનીને ના હોય. ખ્યાલ છે ને? અજ્ઞાનીને ના હોય. બોલો, અજ્ઞાનીને તો કોઈ ઘરમાં કોઈનું મરણ થઈ જાય તો કેટલો સમય રાખશે મૂળું? બોલો, તરત કાઢી નાખે છે કે નહીં? ધરે છે, ભયભીત થઈ જાય છે.
ખ્યાલ છે ને, અને સગા સંબંધીઓને તો ફોન આવી જાય, શું આવી જાય છે, હા કે ક્યારે કાઢવાના છો. હમણાં બડે પંડિતજીનું પ્રવચનમાં એક બહુ સરસ પોઈન્ટ આવ્યો હતો, જગત સ્વાર્થ લાગે ને, જગત સ્વાર્થની દુનિયા લાગે તો આજી મોક્ષ માર્ગમાં લાગે છે. શું લાગે? આખું જગત સ્વાર્થની દુનિયા લાગે, આહા, તો જીવ આ પોતાનું કામ કરવા માટે અહીંયા ઉદ્યમ કરે છે. ખ્યાલ આવે છે ને, મૃગ મરીચા જેવી દશા છે અજ્ઞાનીની, દોડે છે દોડે છે. ખ્યાલ આવે છે ને, દોડે છે કે મને અહીંયાથી સુખ મળી જશે, અહીંયાથી સુખ મળી જશે, અહીંયાથી મળી જશે. હા, પણ જેમ ઓલો ઓલો હિરણ છે ને, તો એ શું કરે છે બોલો, મરણને પ્રાપ્ત થઈ જાય છે પાણીની શોધમાં. એમ અહીંયા 12માં સુખ ગોતે છે, પણ સુખ તો નહીં, સુખની ઘણી કાપડ નહીં મળે, કારણ કે સુખ જ્યાં છે ત્યાંથી મળશે. ખ્યાલ આવે છે ને, જો અહીંયા હવે જ્ઞાનીની દશા કહી છે, આત્મા નિત્ય છે, 12માં નંબરના છંદમાં શું કહી છે, જો કલ દ્યોત સુનારકી સંગતિ, ભૂષણ નામ કહે સબ કોઈ, કંચન તાન મિટી તી હેતુ, વહે ફિરી ઓટી કે કંચન હોય, ત્યો જીવ અજીવ સંજોગ, ભયો બહુરૂપ ભયો નહીં ડોઈ, ચેતનતા ન ગઈ કબહુ, તિહિ કારણ ભય ભાય કહાવત સોઈ. બ્રહ્મ કહાવત સોઈ. શું કહે છે અહીંયા, જો સુનારનું ઉદાહરણ આપ્યું અહીંયા, સુનારનું, જેમ કહે છે કે સુનાર સોનું હોય ને, સોનું તો એ સોનું અલગ અલગ દાગીના રૂપે થાય છે, બરાબર ને, અલગ અલગ શું થાય છે, દાગીના રૂપે થાય છે ને, ઘડીકમાં એ શું ક્યાંય ક્યારેક એ સોનાર એને એ સોનાનું શું બનાવે, વીટી બનાવે, માળા બનાવે, ખ્યાલ છે, બંગડી બનાવે છે. ખ્યાલ છે ને, પણ એમ કે છે અવસ્થા બદલાય છે, અવસ્થા બદલાય છે, પણ એ સોનું સોનું તો કે સોનું સોનું રૂપે જ રહે છે. આહા, સોનું બદલાતું નથી. ખ્યાલ આવે છે ને, એમ અહીંયા કહે છે કે આત્મા, અહીંયા પછી સિદ્ધાંતમાં ઘટિત કર્યું, શું સિદ્ધાંતમાં ઘટિત કર્યું, કે આત્મા અહીંયા કર્મના ઉદયના નિમિત્તે અનેક રૂપ ધારણ કરે છે, અનેક રૂપ, ઘડીકમાં મનુષ્ય પર્યાય, ઘડીકમાં આ પર્યાય પૂરી થશે તો અહીંયાથી દેવ પર્યાય, દેવમાંથી ગયા ઉતર્યા, ત્યાંથી નહીં કામ થયું તો તિર્યંશમાં પટક્યા. ખ્યાલ છે ને, બરાબર ને, એમ કરતાં કરતાં અનેક રૂપ શું કરે છે, આ જીવ ધારણ કરે છે કર્મના ઉદયમાં. પણ તો પણ એમ કહી દીધું કે ચેતન તો જેમ સોનું સોનું જ રહે છે ને, એમ ચેતન તો ચેતન જ રહે છે. સમજાય છે ને, એ ચેતનતામાં કોઈ અંતર નથી આવતો. ખ્યાલ આવે ને, ગુરુ જેમ કહે છે ને, પૂજ્ય બેનશીનો બોલ છે ને, કંચનને કાટ ન લાગે, અગ્નિને ઉદય ન લાગે, એમ અહીંયા કહે છે મારો શુદ્ધાત્મામાં ક્યારે આવરણ, અપૂર્ણતા કે અશુદ્ધતા આવી નથી. સમજાય છે ને, એવો ટંકોત્કીર્ણ વિજ્ઞાન ઘન, સમજાય છે ને, હા, અનાદિ અનંત, કે જેમાં એક સમયની નિર્મલ પર્યાયનો પણ શું નથી તો કે પ્રવેશ નથી, તો પછી આ પુણ્ય પાપના ઉદયના સહયોગની તો આપણે શું વાત કરીએ. સમજાય છે ને, ભેદ જ્ઞાન નહીં કરીએ ને, ભેદ જ્ઞાન ત્યાં સુધી અહીંયા શાંતિ પ્રભુતા, ખ્યાલ છે ને, આનંદ અહીંયા આવવાનો નથી, કારણ કે એ મોક્ષ માર્ગ પ્રગટ કરવા માટે શું કરવું પડશે, શું કરવું પડશે, ભેદ જ્ઞાન કરવું પડશે મમ્મી, ભેદ જ્ઞાન. સમજાય છે ને, પ્રજ્ઞા છીણી વડે, એ ભેદ જ્ઞાન રૂપી પ્રજ્ઞા છીણી વડે શું થશે તો કે રાગ અને જ્ઞાનના શું થઈ જશે, ટુકડા થાય છે. સમયસારમાં પણ છે ને, 130 નંબરના કળશમાં પ્રશ્ન કર્યો કે અમારે, આચાર્ય દેવને પ્રશ્ન કર્યો કે અમારે ક્યાં સુધી ભેદ જ્ઞાન ભાવવું, ક્યાં સુધી અમારે ભેદ જ્ઞાન કરવું. સમજાય છે ને, જેમ લૌકિકમાં કોઈને રોગ થયો હોય ને, તો ડૉક્ટરને શું પૂછવા જઈએ, શું પૂછીએ આપણે કે ભાઈ અમારે ક્યાં સુધી દવા લેવાની, હને પછી ડૉક્ટર કહે છે ને, ભાઈ જ્યાં સુધી રોગ ના મટે ત્યાં સુધી ના લેતા રહેજો. સમજાય છે ને, એમ અહીંયા આચાર્ય દેવ આપણને કહે છે, હા, કે ક્યાં સુધી ભેદ જ્ઞાન કરવું, તો કહે છે 2-4 વર્ષ નહીં, 2-4 વર્ષ નહીં, જ્યાં સુધી ને મિથ્યાત્વ રૂપી રોગ ના મટે, ના મટે ત્યાં સુધી શું કરતા રહેજો, તો કે બુદ્ધિપૂર્વક ભેદ જ્ઞાન કરતા રહેજો. સમજાય છે ને, કે ખ્યાલ આવે છે ને, અને અને પછી એકવાર મિથ્યાત્વ રૂપી રોગ પણ મટી જાય ને, તો એ કંઈ ભેદ જ્ઞાન બંધ નથી થઈ જતું. ખ્યાલ છે ને, હા, એ તો પછી હવે સહજ એવી ધારા બની જાય છે. ખ્યાલ છે ને, કે એમનું સતત એ શું છે, તો કે ભેદ જ્ઞાન ચાલુ જ રહે છે.
અને બહારના પછી ધંધા વ્યાપાર આદિમાં પણ હોય, હા સ્ત્રી ઘર કુટુંબમાં પણ હોય ને, તો પણ એ જ્ઞાની તો કેવા છે, છૂટાને છૂટા છે. એક બહુ સરસ ઉદાહરણ આપ્યું છે આ નાટક સમયસારમાં, નિર્જરા અધિકારમાં, નિર્જરા દ્વારમાં બે કીડાનું ઉદાહરણ આપ્યું છે. કીડા, એક હોય રેશમનો કીડો અને એક હોય ગોરખ ધંધાનો કીડો. બે કીડાનું ઉદાહરણ આપ્યું છે. આપણે તો નામ પણ નહીં સાંભળ્યું હોય, હા, પણ તો પંડિત બનારસીદાસજીએ બે કીડાનું ઉદાહરણ આપ્યું છે જ્ઞાની અજ્ઞાનીની દશા સમજાવવા માટે. કયો, કયા બે કીડા? એક રેશમનો કીડો અને ગોરખ ધંધાનો કીડો. આ જે રેશમનો કીડો હોય ને, રેશમનો કીડો એ જાલ બનાવે ને, જાલ, તો એ જાલમાં શું થાય, ફસાતો જાય છે, એ પોતે ફસાઈ જાય છે, હાલા છે ને, હા. અને જે ગોરખ ધંધાનો કીડો હોય ને, એ જાલ તો બનાવે, હા, પણ એ જાલમાંથી શું થઈ જાય, એ નીકળી જાય, ખ્યાલ છે, નીકળી જાય, એ ફસાય નહીં. એમ અજ્ઞાની શું કરે છે, તો કે આ બધા જે સહયોગ મળ્યા ને એમાં ફસાતો જાય છે, ખ્યાલ આવે છે ને, બહાર નીકળતો નથી એમાંથી. કે જે પંડિત ટોડલ મેજી ને પ્રાપ પર્યાયમાં તન્મય થઈ ગયો, પ્રાપ પર્યાયમાં તન્મય થઈ ગયો, સમજાય છે ને. અને જ્ઞાનીને કદાચિત આ બધા સહયોગો છે, બારમાં સહયોગો છે, ઉભા છે, હા બોલો, છાન્યોળા રાણીઓની વચ્ચે છે, છ ખંડના વૈભવની વચ્ચે છે, હા, તો પણ એ કોના જેવા છે, તો કે ઓલા ગોરખ ધંધાના કીડા જેવા છે, હા, કે એમાંથી શું થઈ જાય છે, એ નીકળી જાય છે, અલિપ્ત ના અલિપ્ત રહે છે, ખ્યાલ આવે છે ને. જરા પણ એનાથી શું નથી થતા, તો કે પ્રભાવિત થતા નથી. આ ખ્યાલ છે, આ બધું, આ બધો સ્વાંગ છે, આ મારું સ્વરૂપ નથી. એટલે ગુરુદેવ કહે છે ને, આ કાયરોનો માર્ગ નથી, આ કાયરોનો માર્ગ નથી, આ શૂરવીરતાનો માર્ગ છે, શૂરવીરતાનો માર્ગ છે, સમજાય છે ને. આ કોઈ એવો નાનો એવો ઉદય આવી જાય અને ડરી જાઓ, સમજાય છે ને, હા, તો કે છે આવા, આવો કાયરોનો આ માર્ગ નથી. આહા, આવો આવો, અરે ઉદય આવશે તો આપણે, આપણને એ સમય આપણો આત્મા યાદ આવશે, ખ્યાલ છે ને. પુણ્યના ઉદયમાં તો કોને યાદ આવે, બધા ફસાઈ જાય છે ને, ખ્યાલ છે ને. પણ જ્ઞાની પાસે તો કેવી કલા છે, કે પછી પુણ્યનો ઉદય હોય કે પાપનો ઉદય હોય, હા, સતત એમનું ભેદ જ્ઞાનની ધારા તો ચાલે જ છે. કારણ કે એક શુદ્ધાત્માને જોઈ લીધો, ખ્યાલ છે ને, એની સામે આખું જગત કેવું લાગે છે, એમને તુચ્છ દેખાય છે. બોલો, ચક્રવર્તીને પૂછો એ છાન્યોજા રાણીમાં કેટલો સુખ છે, હા, તો શું કહે છે, કાગ બીટ સમ ગિનત હે, નાકના મેલ સમાન લાગે છે, સમજાય છે ને. એક ક્ષણમાં બધાને છોડીને વન જંગલમાં જલ ચાલ્યા જાય છે. ક્યાં અતિન્દ્રિય આનંદ અને ક્યાં ઓલું ઇન્દ્રિય સુખ, ક્ષણિક સુખ, અને એમાં પણ શું છે, આકુળતા જ છે. અને એ આકુળતા વર્તમાનમાં આકુળતા રૂપ છે, પણ એના એના ફળમાં જે ભવિષ્યમાં જે સહયોગ મળશે, અને એમાં પણ આકુળતા હશે. હા, પંડિતજી બહુ સરસ લખ્યું છે ટોડલમલજી મોક્ષ પ્રકાશકમાં, કે ત્રણ પ્રકારથી આકુળતા કીધી છે, ત્રણ પ્રકારથી. એક તો પહેલાં તો સહયોગને મેળવવાની આકુળતા, જો અજ્ઞાનીને જો, પહેલાં તો એ સહયોગોને મેળવવાની આકુળતા, ક્યારે મળશે, ક્યારે મળશે, ક્યારે મળશે, બરાબર ને. પછી પછી જ્યારે એ ભોગવે છે, મળે છે ને, તો એને સાચવવાની આકુળતા, ખ્યાલ છે ને, સંભાળવાની આકુળતા, ખ્યાલ છે ને. અને પછી ત્રીજી, એ વિયોગ થઈ જાય છે ને, કારણ કે એ સહયોગનો તો વિયોગ થવાનો છે, અને એની આકુળતા થાય છે, સમજાય છે ને. તો અહીંયા કહે છે કે ગમે તે હોય, હા, પરલક્ષ્ય, પરનું લક્ષ્ય કરશું તો આકુળતા જ છે, અને સ્વનું લક્ષ્ય કરશું તો નિરાકુળતા છે, સમજાય છે ને. એટલે કહે છે પૂજ્ય બેનશ્રી કે ભવિષ્યની ચિત્રામણી કરવી એ મારા હાથમાં છે, જેનું વર્તમાન સુધરશે. હા, કાલે જ ગુરુદેવશ્રીનો બોલ હતો ને મંદિરમાં, કેલેન્ડરમાં છે ને, કે અંતઘણી કોની સુધરશે, અંતઘડી, હા હા, અંતઘડી ભવિષ્ય કોનું સુધરશે, કે જેની અંતઘડી સુધરી હશે એનું ભવિષ્ય સુધરશે. હવે અંતઘડી ક્યારે સુધરશે, ક્યારે સુધરશે, કે આખું જીવન એનું તત્વમય, તત્વ જ્ઞાનમય હશે, સમજાય છે ને. જ્યારે આવો સ્વાધ્યાય, સત્સમાગમ, આ તત્વને ઘૂંટ્યું હશે, ખ્યાલ છે, ગોલન કર્યું હશે, તો એની અંતઘડી સુધર્યા વગર રહેશે, ખ્યાલ આવે છે ને. કેટલું કેટલું આમ આપણો મોક્ષ માર્ગ કેટલો સુંદર છે, અને ગુરુદેવે આપણને કેવું તત્વ આપ્યું છે. સુનારનું અહીંયા ઉદાહરણ આપ્યું, અને છેલ્લી લાઇનમાં એમ કહી દીધું, શું કહી દીધું, કે ક્યોંકી ચૈતન્ય ગુણ કહી ચલા નહીં જાતા, ઇસી કારણ જીવો કો સબ અવસ્થા મેં બ્રહ્મ કહેતે હૈ. બધા અવસ્થામાં આત્મા તો કેવો છે,
બ્રહ્મ સ્વરૂપ જ છે. કેવો છે? બ્રહ્મ એક રૂપ રહેવા વાળો છે, બદલવા વાળો નથી. બરાબર ને? આ માર્ગ કે છે ને કે એકલાનો છે. કોનો છે? એકલાનો માર્ગ છે, સમજાય છે ને? જેને એકાંત ગમે છે ને એ જીવ તરી જશે. અને જે બારમાં શું શોધે છે? સાત શોધ્યા કરે છે ને, સમજાય છે ને? તો એનું તો આખું લક્ષ્ય કોના ઉપર છે? પર ઉપર છે, સમજાય છે ને? શ્રીમદજી જતા હતા ને, બોલો, પોતાના આત્મ આરાધના કરવા માટે ક્યાં જતા હતા? ઈડરની ગુફાઓમાં, સમજાય છે ને? ખ્યાલ છે ને, ક્યાં એવા મચ્છરો ને એવા હોય ત્યાં જઈને એકાંતમાં પોતાની સાધના કરતા હતા. કારણ કે આ માર્ગ એકાંતનો છે, અને એવા એકાંતમાં જ એ ઉપયોગ શું થશે? એ ઉપયોગ બધા કોલાહલથી શાંત થઈ એ આત્માને શું કરે છે? પકડવાનો અહીંયા અભ્યાસ કરે છે, સમજાય છે ને? અને એ ઉપયોગ પલટો ક્યારે થશે? કે ફરી એને જ્યારે આત્માની એટલી બધી મુખ્યતા એને એમ લાગવું જોઈએ કે મારો આત્મા સૌથી બેસ્ટ છે, સર્વસ્વ છે. અને આ માર્ગ અર્પણતાનો છે. આ માર્ગ કોનો છે? અર્પણતાનો છે. જે મોલી છોકરી હજી લગ્ન નથી થયા, ખ્યાલ છે ને, એની ખાલી જેને સગાઈ નક્કી થાય છે ત્યાં આખી એની દ્રષ્ટિ બદલાઈ જાય છે કે નહીં, ખ્યાલ છે ને? તો એને એનો પતિ કેવો લાગે છે? સર્વસ્વ લાગે છે. બરાબર ને? એ તો બધું લૌકિક છે ભાઈ, હને એમાં કોઈ સુખ પણ નથી. ગુરુદેવ તો કે છે ને, લગ્ન કરવા એ તો કુવામાં પડવા જેવું છે, આ સમજાય છે ને? પણ એમ કે છે કે જ્ઞાનીની દશા કેવી, એને દિવસ રાત કોની ધૂન લાગી છે, એક આત્મા સિવાય એને કાંઈ દેખાય નહીં. કારણ કે એ પરમેશ્વર તત્વ સિદ્ધો કરતા પણ મહાન. કારણ કે સિદ્ધ દશા તો એક સમયની પર્યાય છે, અને એક સમયની પર્યાય કરતાં પણ મારો શુદ્ધાત્મા કેવો છે? ઉત્કૃષ્ટ તત્વ છે. બરાબર ને? જ્યારે એવો ઉત્કૃષ્ટપણું આત્મામાં લાગે છે તો એ જીવને અહીંયા કાર્ય થયા વગર રહેશે નહીં. એટલે કે છે ને, ધ્યેય કેવું હોવું જોઈએ? ધ્યેય હા, ટકતું હોવું જોઈએ. ધ્યેય કેવું હોવું જોઈએ? ટકતું હોવું જોઈએ. બરાબર ને? જે ટકવા વાળો છે મારો ધ્યેય છે, સમજાય છે? અને ટકવા વાળો કોણ છે? શુદ્ધાત્મા છે. એના સિવાય બીજું કાંઈ જગતમાં ટકવા વાળું નથી. અને અહીંયા એમ કીધું ને, ત્રણ વસ્તુ આવે છે ને, પરિણામ હોય ને, ત્રણ પ્રકારના પરિણામ. એક તો અશુભ પરિણામ, હા, આ હોટલ, પિક્ચર, બહાર ફરવાના, હિલ સ્ટેશન, આ બધા કયા પરિણામ છે? તો આ આ આ સંકલેશ પરિણામ છે. સ્થૂળ પરિણામ સંકલેશ પરિણામ છે. બરાબર ને? પછી અહીંયા જે સ્વાધ્યાય આદિના પરિણામ છે એ વિશુદ્ધ છે, હા, પણ એ પણ સ્થૂળ હશે, સમજો. અને એનાથી આગળ, ખ્યાલ છે ને, જે ઉપયોગે સ્વભાવને પકડ્યો, ખ્યાલ છે ને, હા, એ પરિણામ કેવા છે? તો એ સૂક્ષ્મ પરિણામ છે, ખ્યાલ છે ને? એ સાધન છે. એ શુદ્ધ ઉપયોગ શું છે? સાધન છે. અને એ શુદ્ધ ઉપયોગમાં જે આત્મા શું થશે? તો કે જણાશે. શુભ ભાવમાં નહીં જણાય, એ શુભ ભાવમાં નહીં જણાય. શુભ ભાવને ચરણાનિયોગના શાસ્ત્રમાં શું કહી દીધું? સાધન કીધું. પણ ચરણાનિયોગની શૈલીમાં કેમ એને સાધન કીધું? કારણ કે અશુભથી હટાવવા. અને જ્યારે પણ શુદ્ધ ઉપયોગ થશે તો એની પહેલાં નિયમથી કયો ભાવ હશે? શુભ ઉપયોગ હશે. એટલે એને પૂર્વચર વ્યવહાર કીધો. કાર્ય થયું તો એ પૂર્વમાં જે આત્મા સંબંધીના વિકલ્પ હતા એના ઉપર વ્યવહારનો શું આપવામાં આવ્યો? આરોપ આપવામાં આવ્યો, ખ્યાલ છે ને? પણ એ ક્યારે આરોપ આપવામાં આવશે? કે કાર્ય થાય તો, ખ્યાલ છે? નહીં તો આત્મા સંબંધીના વિકલ્પ કેટલી વાર આપણે બધાએ કર્યા, કેટલી વાર કર્યા, કે અનંત વાર આપણે પ્રાયોગ લબ્ધિ સુધી ના આવ્યા. શું નહીં આવ્યા હોય? અનંત વાર આવ્યા, અને પ્રાયોગ લબ્ધિમાં આવીને આપણે ક્યાં આપણે ફરી અટકી ગયા? 70 કોડા કોડી જે દર્શન મૌનીએ બાંધ્યું હતું ને, એ 70 કોડા કોડીનું પ્રાયોગ લબ્ધિમાં શું થઈ ગયું? શું થઈ ગયું? તો કે અંત કોડા કોડી થઈ ગયું. એટલી તો કશાયની આપણે શું થઈ? મંદતા થઈ, સમજાય છે ને? કશાયની મંદતા થઈ. પણ અહીંયા કહે છે કશાયની મંદતા નહીં, કરણ લબ્ધિમાં આવશે, ખ્યાલ આવે છે ને? હા, એને નિયમથી શું થશે? મિથ્યાત્વનો અભાવ થશે. એ છે ને, તીવ્ર કશાયમાં જ્ઞાનહીન થાય. તીવ્ર કશાય હોય ને, તીવ્ર કશાય, તો જ્ઞાન શું થઈ જાય? હીન થઈ જાય. અને મંદ કશાય હોય ને, તો ક્ષયોપશમ જ્ઞાન વધે. અને જ્યારે કશાયનો અભાવ થાય ને,
તો સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થાય. ખ્યાલ આવે છે ને? ત્રણ વસ્તુ જ્યારે તીવ્ર કષાય હોય, તીવ્ર કષાય હોય તો જ્ઞાનહીન થતું જાય. ખ્યાલ આવે છે ને? એ જ્ઞાન ઘટતું 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 અક્ષરના અનંતવા ભાગનું જ્ઞાન થઈ જાય. બરાબર ના? જબ તીવ્ર મંદ કષાય હોતા હૈ તો ક્ષયોપશમ જ્ઞાન બઢતા હૈ. ખ્યાલ આવે છે ને? ખીલતું જાય. હા, અને જ્યારે કષાયનો અભાવ થઈ જાય, કષાયનો અભાવ થાય, ખ્યાલ છે ને, તો એ જ જ્ઞાનની જાતિ બદલાઈ જાય અને કયું જ્ઞાન થઈ જાય? સમ્યક જ્ઞાન થઈ જાય. ત્રણ વસ્તુ કીધી ફરી. તીવ્ર કષાય હોય તો જ્ઞાન કેવું થઈ જાય? હીન થઈ જાય. મંદ કષાયના પરિણામ હોય તો જ્ઞાન કેવું થાય? વધતું જાય, સૂક્ષ્મ જ્ઞાન વધે. બરાબર ને? અને જ્યારે અહીંયા કષાયનો અભાવ થાય તો ક્ષયોપશમ જ્ઞાન, જે હમણાં મિથ્યા જ્ઞાન હતું ને, બરાબર ને, એ જ્ઞાન બદલાઈને સેમાં, એ સેમાં થઈ જશે? સમ્યક જ્ઞાનમાં કન્વર્ટ થઈ જાય છે. ખ્યાલ, જાતિ બદલાઈ જાય છે. ત્રણ વસ્તુ કૃષ્ણ આંટી બોલશો. તીવ્ર કષાય હોય ત્યારે જ્ઞાન કેવું થાય? હીણ થતું જાય. કોકી આંટી, મંદ કષાય હોય તો જ્ઞાન વધતું જાય, હા ને, અને કષાયનો અભાવ થાય તો સમ્યક જ્ઞાન થઈ જાય છે, પ્રાપ્તિ થઈ જાય છે. પછી એ શુભ પરિણામ હોય કે અશુભ પરિણામ હોય, બંને સ્થૂળમાં ગયા. બરાબર ને? અને જે શુદ્ધ ઉપયોગનો ભાવ છે, શુદ્ધ ઉપયોગના પરિણામ છે, તો એક એ શું છે? તો કે એ સૂક્ષ્મ સૂક્ષ્મ પરિણામ છે. બરાબર ને? ઓલા બે સ્થૂળ છે અને આ કેવા પરિણામ છે? સૂક્ષ્મ પરિણામ છે. અને સાધન તો ખરેખર શુદ્ધ ઉપયોગ છે. સાધન શું છે? શુદ્ધ ઉપયોગ છે. અહીંયા બહુ સરસ કંચનના ઉદાહરણ, અહીંયા સોનાના ઉદાહરણથી આખું સમજાવ્યું કે સોનાના જેમ ઘાટ બદલાય છે પણ સોનું સોનું રૂપે રહે છે, એવી રીતે અહીંયા ભલે ગમે તેવી બારમાં દશા હોય છે પણ એ ગાયક તો ગાયક જ રહે છે. હા, જે પૂજ્ય બેનશીનો બોલ છે ને કે આત્માએ કોનો વેશ ધારણ કર્યો છે? એક ગાયકનો વેશ ધારણ કર્યો છે. અને આત્માએ કોનો વેશ ધારણ કર્યો છે? એક ગાયકનો વેશ ધારણ કર્યો છે. જો આવો, આપણે 13મા નંબરના છંદમાં બહુ સરસ અહીંયા કહીશ, 13મા નંબરના છંદમાં કીધું. હવે આપણે અહીંયા જોઈએ કે અહીંયા આપણે છંદ નથી વાંચતા, એનો અર્થ જોઈએ છે. કારણ કે એના પછી જે 14મા નંબરના છે એમાં પાછી એક ઉદાહરણથી બહુ સરસ સમજાવ્યું છે. 13મા નંબરના છંદમાં એમ કીધું કે અહીંયા એમ કહે છે કે અજ્ઞાન દશા છે કે ધ્યાન દશા છે, એ બધું આત્મા જ છે. એટલે કે અજ્ઞાન દશા પણ છે તો કયું? કંઈ પર નિમિત્તથી અજ્ઞાન દશા નથી, પરના કારણથી અજ્ઞાન દશા નથી. અને જ્ઞાન દશા પણ થશે તો એ પરના કારણથી નહીં થાય. સમજાય છે ને? તો જ્ઞાન દશા અને અજ્ઞાન દશા એ કોની છે? તો કે આત્માની જ છે. આત્મા આત્માને ભૂલ્યો તો અજ્ઞાન દશા, અને આત્મા આત્માને જાણે છે તો જ્ઞાન દશા. સમજાય છે ને? એટલે બંને અવસ્થા કીધું ને, દુંદ લીએ દુવિધા મહ દોહ હે, આપુ સંભારી લખે અપનો પદ અને આપુ વિસારી કે આપુ હી મોહે. પોતે જ પોતાને જાણે અને પોતે જ પોતાને ભૂલે, હે ને? પોતે ઉલ્ટા પુરુષાર્થથી પોતે પોતાને ભૂલે અને સવડા પુરુષાર્થથી પોતે પોતાને જાણે. સમજાય છે ને? પોતે પોતાને જાણે. એટલે એમ કે છે, અજ્ઞાન દશામાં પણ વ્યાપક આત્મા છે અને જ્ઞાન દશામાં પણ વ્યાપક આત્મા જ છે. બરાબર ને? ખ્યાલ આ રહે કે નહીં ભાભી? હે ના? જ્ઞાન દશા મેં ભી વ્યાપક કોણ હૈ? આત્મા હૈ. ઓર અજ્ઞાન દશા મેં ભી વ્યાપક કોણ હૈ? આત્મા છે. બરાબર ને? અને અજ્ઞાનીમાંથી જ્ઞાની કેમ થવા, એની પંડિત બનારસીદાસજીએ બહુ સરસ આપણને કળા બતાડી દીધી. એક જ્ઞાની થાય તો એના જીવનમાં ચારેય અનિયોગ આવી જાય. એક જ્ઞાની થાય તો એમના જીવનમાં ચારેય અનિયોગ આવી જાય. સમજાય છે ને? હા, પણ બેની મુખ્યતા તો કીધી જ. હા, જ્યારે જ્ઞાની થશે પછી કદાચિત એમના જીવનમાં પ્રથમાનિયોગ વધારે ના દેખાય, અને કદાચિત એમને કર્ણાનિયોગનું પણ જ્ઞાન ના હોય, પણ એમના જીવનમાં ચરણાનિયોગ અને દ્રવ્યાનિયોગ તો હશે જ. શું કહી દીધું? હા, ચરણાનિયોગ અને દ્રવ્યાનિયોગ તો હશે જ. કારણ કે દ્રવ્યાનિયોગ વગર ચરણાનિયોગ નથી અને ચરણાનિયોગ વગર દ્રવ્યાનિયોગ નથી. આ સમજાય છે ને? નિયમ છે ભાઈ, નિયમ છે. અને ખ્યાલ આવે છે ને? હા, દ્રવ્યાનુસારી, બહુ સરસ, દ્રવ્યાનુસારી ચરણમ અને ચરણાનુસારી દ્રવ્યમ. ચરણાનિયોગ વગર દ્રવ્યાનિયોગ નહીં અને દ્રવ્યાનિયોગ વગર ચરણાનિયોગ નથી. ખ્યાલ આવે છે ને? એવું ના બને કે અહીંયા અન્યાય અનિતિ અભક્ષ ચાલતા હોય અને અહીંયા પર્યાયમાં શુદ્ધાત્મા પ્રતિષ્ઠિત થાય. ખ્યાલ આવે છે ને?
અહીંયા એવું ના બને. નિયમથી જ્યારે સમ્યક દર્શન થવાનું હોય ને તો એ જીવના પરિણામ પણ પાત્રતા પણ એવી વિશુદ્ધ થતી જાય જાય છે ને, એવા એના પરિણામ પણ કોમલ થતા જાય, એને કેટલો અંદરમાં ઉલ્લાસ આવતો જાય, એને પોતાના કામ કરવાનો એને કેટલો કેટલો એને હર્ષ હોય. જે પંડિત ટોડલમાં જે શબ્દ લખ્યા છે ને કે ઉસકો અપના કામ કરને કા હર્ષ બહોત હૈ, હર્ષ બહોત છે. કારણ કે પૂર્વે ના કરેલું, અનંતકાળથી ના કરેલું કાર્ય કરવાના છે. ખ્યાલ આવે છે ને, ખ્યાલ આવે છે. એટલે અજ્ઞાનીને બહારનો હર્ષ બહુ હોય, બહારમાં હર્ષ હોય, અને જ્ઞાનીને પોતાના સ્વની વાત છે અને સ્વને આત્માનો હવે અનુભવ થવાનો છે ને, તો એ પ્રકારનો એને શું આવવા માંડે છે, ઉલ્લાસ અને હર્ષ આવવા માંડે છે. નથી જોતા આપણે હા કે અજ્ઞાનીઓમાં લગ્ન હોય છે હમણાં, હા તો ખ્યાલ છે ને કેટલો હર્ષ હોય છે ને, કેટલા હવે તો ઓલા એક લગ્ન માટે તો આગળ પાછળના કેટલા દસ દસ તો ફંક્શન, અમારા ઓલા સંગીત સંધ્યા અને આ સંધ્યા અને આ સંધ્યા, સમજાય છે કે નહીં. અને પછી હા બધા મંડળી ભેગી થાય, હા રાતના વાતો કરે, હા અને પછી એમ કે ને કે કોઈ કે ને મોટા ઉંમરના બધા કે કે ભાઈ ચલો હવે સુઈ જાઓ સુઈ જાઓ, ઘણું લેટ થઈ ગયું છે હા ને, ત્યાં તો પાછા શું શું કે સામે કે આવા પ્રસંગ ઘડી ઘડી થોડી આવે છે, એટલે વધારે સમજાય છે ને, એટલે વધારે જાગે, સમજાય છે ને. હા બોલો, એને એ બધું બધામાં કેટલો હર્ષ છે. હા કોઈ ઓલા હિલ સ્ટેશન પર જાય ને તો ઓલા બધા બહારમાં બધું જોવાનો કેટલો હર્ષ હોય છે ને, કે અરે આ તો જોયા વગર કેમ ચાલશે, ખ્યાલ આવે છે ને. હા ખ્યાલ આવે છે કે નહીં, આ તો જોવું જ જોવે ને, કે રહી નથી ગયું ને, બધું જોવાઈ ગયું ને, ખ્યાલ આવે છે ને. આ તો દશા છે, વિચાર કરો. હા અને અજ્ઞાની કહે છે હા કે બધું જોયું, હા એકને ના જોયું, એકને ના જોયો, એનાથી વંચિત રહી ગયો. આ પરાવર્તનમાં શું સ્વિટ્ઝરલેન્ડ લંડન નહીં જોયું હોય, પંચ પરાવર્તનમાં. બોલો સ્વભાવ ને ન જોયો, હજી તો આ બાકી રહી ગયું છે, હજી તો આ હજી સ્વિટ્ઝરલેન્ડ નથી જોયું. હા અહીંયા કે છે બધું અહીંયા જ છે અંદર માં, અહીંયા અંદર એક ને જોશું તો લા કેવળ જ્ઞાન માં એક સ્વિટ્ઝરલેન્ડ નહીં, આખું લોકા લોક જણાઈ જશે, સમજાય છે ને. એટલે ખરેખર તો પોતાના જ્ઞાનની પોતાના શુદ્ધાત્માની કિંમત છે, અને ગુરુદેવનો આપણા ઉપર અનંત અનંત ઉપકાર છે કે આપણે આ તત્વનું પોષણ અને આ તત્વને સરળ વિધિથી આપણને સમજાવ્યું. એ તો આપણે બધા ક્યાં હોત, આપના પોટલા બાંધત અને આ શુભ ભાવમાં ક્યારેક કદાચિત આપણે હોત તો એમાં પણ આપણે મિથ્યાત્વનું શું કરત, પોષણ કરત, કારણ કે શુભ ભાવમાં જ આપણે શું થઈ ગયા હોત, સંતુષ્ટ થઈ ગયા હોત. એક છેલ્લું ઉદાહરણ અહીંયા આપીને આપણે અહીંયા પૂરું કરીએ. 14માં નંબરનો જે છંદ છે બહુ સરસ છે, એમાં નટનું ઉદાહરણ આપ્યું, આત્મા અનુભવ કા દ્રષ્ટાંત. શું એક એક પંડિત જે દ્રષ્ટાંત આપ્યા છે, હા અને દ્રષ્ટાંત છે એવો જ્ઞાની અજ્ઞાની કી દશા સમજાઈએ. જો નટ એક ધરે બહુ ભેગ, કલા પ્રગટે બહુ કૌતુક દેખ, આપુ લખે અપની કરુ તીત કરતુતી, વહે નટ ભિન્ન વિલોકત ભેગ ભેગ, ત્યો ઘટ મે નત ચેતન રાવ, વિભાવ દશા ધરી રૂપ વિશેખે, ખોલી સુદ્રષ્ટિ લખે અપનો પદ, ધૂંધ વિચારી દશા નહીં લેખે. આહા કેટલું સરસ કીધું અહીંયા, આખો નટનું ઉદાહરણ આપ્યું, એનો જો આપણે અર્થ વાંચીએ બહુ સરસ લખ્યું છે. જીસ પ્રકાર નટ હોય ને, નટ કોઈ વ્યક્તિ અલગ અલગ સ્વાંગ ધારણ કરે છે, અને સ્વાંગ કે તમાશે દેખ કર, લોકો તો શું કરે છે, હા કૌતુહલ માને છે ને, હા અલગ અલગ સ્વાંગ ધારણ, ઘડીકમાં ઓલા રામનો સ્વાંગ, ઘડીકમાં ઓલા ડૉક્ટરનો સ્વાંગ, ઘડીકમાં પોલીસનો સ્વાંગ, બરાબર ને. ઘણી વાર નથી કહેતો ઓલા નાટકમાં એ બંનેની પત્ની બેઠી હોય, સમજાય છે ને, હા ઓલી પત્ની બેઠી હોય છે, હા અને ઓલો અલગ અલગ સ્વાંગ ધારણ કરીને આવે છે, અને ઘડીકમાં શું થઈ જાય છે તો કે એને મારી નાખે છે અને એ મરી જાય છે, બરાબર ને. તો એ આખું ઓડિટોરિયમ શું થાય છે બોલો, બધા રડે છે, બરાબર ને. અને હવે એની પત્ની તો મસ્ત પોપકોર્ન ખાય છે, બોલો, હા આઈસ્ક્રીમ ખાય છે, આજુબાજુ બધા રડે છે, પણ એ કેમ નથી રડતી, કેમ નથી રડતી,
કારણ કે એને નિશંકતા છે ને, એને બરાબર ખબર છે કે એ લોકો કેવો છે, મારો પતિ તો જીવિત છે, આહા મર્યો નથી, અને આ તો બધું નાટક છે, બધું સ્વાંગ છે એમ અહીંયા કહે છે. જ્ઞાની પણ એવા એવા છે, જ્ઞાનીમાં ઘટિત કરશું આપણે. પર વહ નટ અપને અસલી રૂપ કૃત્રિમ ક્રિય કિયે હુએ વેશ કો ભિન્ન જાણતા હે. પોતે તો લો વ્યક્તિને તો બરાબર ખબર છે ને કે હું કઈ આ બધો નથી, આ બધા વેશવાળો, હું તો જે છું એ છું, નટુભાઈ કે મટુભાઈ જે પણ હોય, બરાબર ને. ઉસી પ્રકાર નટરૂપ ચેતન રાજા દ્રવ્ય પરદ્રવ્ય કે નિમિત્તે અનેક વિભાવ પર્યાયો કો પ્રાપ્ત હોતા હૈ, પરંતુ જબ અંતરંગ દ્રષ્ટિ ખોલકર અપને સત્ય રૂપ કો દેખતા હૈ, તબ અન્ય અવસ્થાઓ કો અપની નહીં માનતા હૈ. આહા સમજાય છે ને, જ્યારે પોતાના સ્વરૂપને જોશે તો ખ્યાલ આવી જાય છે કે આ બધું શું છે, આ બધું કૃત્રિમ છે, અને હું કેવો છું, અકૃત્રિમ છું, અનાદિ અનંત છું, અને આ બધું સ્વાંગ છે, આ ખરેખર મારું રૂપ નથી, હું આ રૂપે ક્યારે થયો નથી. અને એટલે પછી બધા એનું જ્ઞાનનું શું બને છે, જ્ઞેય બને છે. જ્ઞાની જ્ઞાની પુણ્યનો ઉદય આવે છે તો એમાં દુઃખી નથી, સુખી નથી થતા, અને પાપનો ઉદય આવે છે તો દુઃખી નથી થતા. સમજાય છે, કારણ કે આ બધું શું છે, સ્વાંગ છે. અને એવી દશા આપણને પણ પ્રગટ થાય, અને આપણને પણ આવા શુદ્ધાત્માનો અનુભવ થાય, અને આપણને અહીંયા સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, અનંતકાળ સિદ્ધાલયમાં બિરાજમાન થઈ જાય, એવી જ મંગળ. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ ઉસકે લિયે જિન વાણી માં કો વંદના શત બાર હૈ, વંદના શત બાર. બોલો અનંત અનંત શ્રી પરમેશ્વરી ભગવાનનો જય હો. બોલો છઠ્ઠા સાતમા મજલવાળા સર્વ ભાવલિંગી સંતોનો, બોલો શ્યાદવાદ મને કાંત મેં નિત્ય બોધની જીનવાણી માતનો, બોલો અમ ભક્તોને મૌન ઇન્દ્રામાંથી જગાડનાર, સમય સારૂપી શુદ્ધાત્માને બતાડનાર, અનંત અનંત ઉપકારી સદગુરુ દેવનો જય, જૈન શાસનનો, જૈન ધર્મનો.